सोमनाथ ट्रस्ट शिवरात्रि ना पावन पर्व पर भक्तों माटे लॉन्च करी बिल्व पूजा सेवा जेमा मात्र 21 रूपयानी न्योछावर राशि साथे भक्त तरफथी सोमनाथ महादेव ने बिल्व पत्र अर्पण करवामां आवशे। राज्य सरकार ना वन पर्यावरण अने प्रवासन मंत्री श्री भूलुभाई बेरा, शिव दरबार आश्रम ना उषा मैया, महामंडलेश्वर रमजू बापू, सोमनाथ ट्रस्ट ना महानुभावो द्वारा आ पूजा सेवा सोमनाथ परिसर खाते थी लॉन्च करवामां आवी हती। અને હવે વાત કરીએ માવઠાના મારની। ગુજરાતમાં મેઘાએ એવા તો મંડાણ કર્યા કે ભર શિયાળે રેનકોટની યાદ આવી ગઈ। ઉત્તર ગુજરાતથી લઈને મધ્ય ગુજરાતમાં વરસેલા વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાકને અસર પહોંચી છે। રાજ્યભરમાં શિયાળે બેઠું માવઠું, કમોસમી વરસાદની આગાહી સાચી ઠરી। ઉત્તર મધ્ય ગુજરાતમાં પડ્યો વરસાદ, વડોદરામાં વરસ્યો, અરવલ્લીમાં અચાનક વરસાદ, તો મહીસાગરમાં મહામહિનામાં જ માવઠાએ ભારે કરી। હવામાન વિભાગની આગાહી આખરે સાચી ઠરી અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના 13 જિલ્લાઓમાં મેઘાએ મંડાણ કીધા। મોડી રાતથી વહેલી સવાર સુધીમાં ગુજરાતના ચારે ઝોનમાં ઘેરાયેલા વાદળો વરસતા પાણી પાણીના દ્રશ્યો સામે આવ્યા। સૌરાષ્ટ્રમાં ભાવનગર, મધ્ય ગુજરાતમાં ખેડા, ઉમરેઠ, ભરૂચ, મહીસાગર, દાહોદ અને વડોદરામાં મેઘાએ પોતાનો ખેર વર્ષાવ્યો, તો આ તરફ ઉત્તર ગુજરાતમાં પાટણ, અરવલ્લી, સાબરકાંઠામાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ અને વરસી પણ ખરી। તો બીજી તરફ કમોસમી વરસાદે અમદાવાદને પણ ઝપેટમાં લીધું। બપોર 1 વાગ્યાની આસપાસ અમદાવાદના વાતાવરણમાં પલટો આવતા લોકો આશ્ચર્યમાં મુકાયા। બપોરે શહેરના ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો। કાતિલ ઠંડીમાં પણ વટવા, નારોલ, લાંભા, રામોલ, મણિનગરમાં ચોમાસા જેવો માહોલ સર્જાયો। લગ્નમાં થયેલી દોડધામના દ્રશ્યો જુઓ। અમદાવાદના ઈસનપુરમાં સમૂહ લગ્નમાં માવઠું વિલન બનીને આવ્યો। જાનૈયાઓ ભોજનની થાળીઓ સાથે આમતેમ દોડવા લાગ્યા। ભર શિયાળે આ પ્રકારના વરસાદથી લોકો તો હેરાન પરેશાન થાય જ છે, પરંતુ ખેડૂતોને ખૂબ મોટું આર્થિક નુકસાન થાય છે। માવઠાને કારણે જગતના તાતના પગતળેથી જમીન સરકી ગઈ। મકાઈ, કપાસ, દિવેલા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાનની ભીતિ વ્યક્ત કરાઈ। અરવલ્લી જિલ્લામાં બટાકા અને ઘઉં જેવા પાકોમાં ઋતુજન્ય રોગ લાગવાનો ડર છે। લગ્નનો એવો માહોલ જામ્યો છે અને આ લગ્નના માહોલમાં ભગવાને એવો લોકોના લગ્ન પ્રસંગવાળાને હેરાન કરી મૂક્યા છે। ભગવાનને હવે કે માફ કર, ચોમાસામાં પણ એટલી બધી પરિસ્થિતિ ખરાબ કરી છે પરિસ્થિતિ, અને એમાં પાછું આ તો પડ્યા ઉપર પાટું મારવાની જેવી પરિસ્થિતિ હાલ ખેડૂતની થઈ છે અને લગ્નવાળાની પણ થઈ છે। ઘઉં હોય કે બટાકા હોય એમાં 50% નુકસાન જાય, એટલે ખેડૂતોને તો માર પડવાનો જ છે હાથે હાથે। આમ જનતાની માર પડે, કેમ કે ઉત્પાદન ઓછું થાય એટલે ભાવ વધવાના જ છે। તે ઉપરાંત ભાવનગરમાં ડુંગળીનું પણ વાવેતર મોટા પ્રમાણમાં થાય છે, ત્યારે હાલ તો આ કસ્તુરી માર્કેટયાર્ડમાં બહાર પડી છે, જેથી ડુંગળી સહિતના મોલને નુકસાન થવાની શક્યતા અહીંનો ખેડૂત સેવી રહ્યો છે। વહેલી સવારના આ માવઠો થયું છે તેના કારણે અમારે અહીંયા બાગાયતી પાકો આંબાની અંદર એક ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને સુકારા જેવા આ રોગો આ વાતાવરણના કારણે આવશે। હજુ આટલી જ નુકસાનીથી મેઘરાજા સંતોષ ન થયો હોય તેમ હવામાન વિભાગ અનુસાર સાબરકાંઠા અને અરવલ્લીમાં રવિવારે દિવસભર માવઠું થઈ શકે છે। બંગાળની ખાડીમાં દક્ષિણ ભાગમાં હવાનું દબાણ સર્જાયું છે, જેના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। જો કે હવામાન વિભાગનો દાવો છે કે રાજ્યમાં હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઓસરી ગઈ છે અને રાજ્યમાં ફરી તાપમાન 2 ડિગ્રીથી લઈને 4 ડિગ્રી સુધી ઘટી શકે છે। હમને ડે 1 કે લીએ જો હૈ અગલે 24 ઘંટો મેં મોસ્ટલી નો લાર્જ ચેન્જ દિયા હૈ और उसके बाद डे 2 से अगले 5 दिन तक जो है 2 से 4 डिग्री जो है न्यूनतम तापमान में गिरावट देखी जा सकती है। આગાહી ના આધારે રાજ્યવાસીઓએ ફરી એક ઠંડીની લહેર માટે તૈયાર રહેવું પડશે। માવઠાના કારણે પણ 30 જાન્યુઆરી બાદ કાતિલ ઠંડીનો ચમકારો અનુભવાશે। અને હવે નજર કરીએ ટોપ 3 ન્યૂઝ